કોંગ્રેસના ધારાસભ્ય જીતુ પટેલે રાજીનામું આપતા એક વિડીયો લોકો સમક્ષ રજૂ કર્યો હતો, જેમાં તેમણે ધરમપુરના માજી ધારાસભ્ય અને વલસાડના માજી સાંસદ કિશન પટેલ પર આક્ષેપો કર્યા હતા કે લોકસભાની ચૂંટણી દરમિયાન કિશન પટેલ દ્વારા તેઓને પૂરતી મદદ નહોતી કરાઈ અને અવારનવાર જ્યારે પણ સંગઠનને લગતા પ્રશ્નો આવે છે ત્યારે પણ જીતુભાઈ ચૌધરીનું કોઈ સાંભળતું નથી અને કિશનભાઈ તેઓ પોતાની લોબી ચલાવતા હોય તેવા પણ આક્ષેપ જીતુભાઈ ચૌધરીએ કર્યા હતા. અને જીતુભાઈ ચૌધરીએ કિશનભાઈનું નામ આગળ કરીને પાર્ટીની અંદર તકલીફ હોય તેવું કારણ રજૂ કરતા પોતાના વિડીયોમાં રજૂઆત કરી હતી અને રાજીનામાનું કારણ પણ તેમણે બતાવ્યું હતું. તો આ સંદર્ભે કિશન પટેલે જે આક્ષેપ જીતુ ચૌધરી પર કર્યા હતા અને જે પ્રમાણે તેઓએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કેમ રાજીનામું આપ્યું અને કઈ રીતનો સોદો થયો હશે તેની માહિતી કિશન પટેલે આપી હતી. હું આ વિસ્તારનો લોકસભાનો સભ્ય 2 વર્ષ છું, એમએલએ પણ રહી ચૂક્યો છું, સરપંચથી માંડીને લોકસભા સુધી મારી જવાની કારકિર્દી છે. અત્યાર સુધીમાં પાર્ટી સાથે એક પણ જગ્યાએ મેં ગદ્દારી કરી શક્યા નહીં. આજે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવી હોય ત્યારે એમણે જવાનો વખત ઊભો થયો ત્યારે મારા જેવા એક નિષ્ઠાવાન આગેવાન સામે આક્ષેપ કરીને જાય એ એમના માટે શોભાસ્પદ નથી. છતાં એમણે જ્યારે આ વિસ્તારના આગેવાન તરીકે ડાઉન કરવા હોય તે આક્ષેપ કરે એ એમના માટે ચોક્કસ છે. પણ હું ચોક્કસ માનું છું કે હું પાર્ટી સાથે છું, પાર્ટી સાથે રહેવાનું છું અને ભવિષ્યમાં પાર્ટી સાથે ગદ્દારી કરીશ નહીં. અને આ રીતે જ્યારે આક્ષેપ કરે ત્યારે હું એ પાયાવણ હશે હું ચોક્કસપણે કહું છું. હું ચોક્કસપણે કહું છું કે 50 કરોડની ઓફર એમણે કરી હતી અને 50 કરોડ સુધી આપ્યા હશે એવું હું ચોક્કસપણે માનું છું, તો જ એ જઈ શકે. બાકી નાની વસ્તુમાં એ જઈ શકે નહીં કે એ આ વિસ્તારના એક ધુરંધર આગેવાન હતા, આદિવાસી આગેવાન હતા અને ચોક્કસપણે કુકણા સમાજના નેતા હતા. હું ચોક્કસપણે માનું છું, હું માનું છું કે એણે બધી જ રીતે લાયસન્સ સમાજને, આદિવાસી સમાજને લગાડીને ગયા એમ કહું તો. જ્યારે આપણા મંગળભાઈ જાય છે, જ્યારે સના ચૌધરી જાય છે, જીતુભાઈ જાય છે, તો આદિવાસી સમાજને બટ્ટો લગાડ્યો એમ કહું તો ખોટું નહીં. આદિવાસી સમાજ પર લોકો વિશ્વાસ કોણ કરશે? આજે લઈને કાલે એમ કહે છે કે આદિવાસીઓ તો બધા જ પૈસામાં વેચાય છે. આ રીતના આક્ષેપ થવાના, આ રીતના જ્યારે સમાજને પણ ન જોયા અને આ જ્યારે ગદ્દારી કરે છે ત્યારે એમના માટે નિષ્ઠાની ધિક્કારની વાત.